આણંદ ખાતે આવેલી અમૂલ ડેરી ઐતિહાસિક ટર્નઓવર કરીને શ્વેત ક્રાંતિના નવા પરિમાણો રચી રહી છે. અમૂલ ડેરીમાં વર્ષ 2021-22નું ટર્નઓવર વધીને પ્રથમ વખત રૂપિયા 10,229 કરોડ સુધી પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે ડેરીનું ટર્નઓવર 19% વધ્યું છે. આણંદ અમૂલ સંઘ ચરોતર ઉપરાંત કલકત્તા, પૂના અને મુંબઈ સહિતના વિસ્તારોમાં પણ લેવેચ કરે છે, જેના વેપારમાં પણ સંતોષકારક વધારો થયો છે. અદ્યતન ટેકનોલોજી, ખર્ચમાં ઘટાડો અને ધંધામાં કરેલા વધારાને કારણે આ ટર્નઓવર શક્ય બન્યું છે. દર વર્ષે અમૂલ ડેરી દ્વારા ખેડૂતોને અપાતા અંતિમ ભાવ જૂન મહિનામાં જાહેર કરવામાં આવતા હતા, પરંતુ આ વખતે પ્રથમ વખત નાણાકીય વર્ષ પૂરું થયાના ચોથા દિવસે જ ભાવ જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. ગઈ સાલની સરખામણીની અંદર 9.70% વધારો આ વખતે વધારો છે. અમૂલે સૌ પ્રથમ આ વખતે 10,000 કરોડનું ટર્નઓવર વધ્યું છે, બનાવ્યું છે. વધારે દૂધ આવવાને કારણે સભાસદોના અને બધાના સાથના સહકારને કારણે 10,000 કરોડનું ટર્નઓવર આજે અમૂલ વધારીને આગળ વધી રહ્યું છે. તો દૂધના ભાવની અંદર અત્યારે જે પરિસ્થિતિ છે, પરિસ્થિતિની અંદર ઉનાળો હોવાને કારણે થોડું દૂધ ઓછું કમ થયું છે. ફેડરેશનમાં પણ ઓછું થયું છે, આખા ભારતની અંદર પણ દૂધ થોડું ઓછું થયું છે. આ ગરમીની અંદર જ્યાં બિન પિયત વિસ્તાર છે, જે સૂકો વિસ્તાર છે, વિકાસની અંદર ખૂબ મુશ્કેલી છે. ઘાસની અંદર સૂકું ઘાસ મળતું નથી, પીવાનું પાણી નથી મળતું, એને કારણે દૂધની અંદર ઘટાડો દાડે દાડે થતો દેખાય છે.